જામનગરમાં રખડતા પશુઓની સમસ્યા તો છે જ, પરંતુ પશુઓ પકડ્યા પછી એમના નિભાવનો પડકાર પણ તંત્ર સામે છે. જામનગરના રણજીત સાગર ડેમ નજીક આવેલ ઢોરના ડબ્બામાં પશુઓ કઈ હાલતમાં છે એ જોવા માટે જામ્યુકોના વિપક્ષી નેતા ધવલભાઈ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુબા સહિતના વિપક્ષી નેતાઓ પહોંચ્યા હતા. અહીં ક્ષમતા કરતા અનેક ગણા પશુઓ દયનીય હાલતમાં હોવાનું ચિત્ર સામે આવ્યું હોય વિપક્ષે તંત્ર પર આરોપો લગાવ્યા હતા. આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રણજીત સાગર પાસે આવેલા પશુના ડબ્બામાં અમે વિપક્ષ દ્વારા વિઝિટ લેવામાં આવી. અહીંયા આવતા અમને જાણવા મળ્યું કે અહીંયા કે રોજનું જે પશુઓને લીલું નાખવામાં આવે છે, લીલાની જગ્યાએ રાળા આપવામાં આવે છે. બીજી વસ્તુ કે અહીંયા કોઈ પણ જાતની સફાઈ નથી, કોઈ પણ જાતની પશુઓ માટે વ્યવસ્થા નથી. જ્યાં પશુઓ 50 જેટલા પશુઓ સમાય તે જગ્યામાં 450 જેટલા પશુઓ રાખવામાં આવેલા છે. અને આજે 2023ની વાત કરીએ તો 2023માં અત્યાર સુધીમાં 986 પશુઓના મૃત્યુ થયા છે. અને પાછું બીજી વસ્તુ કે આ અત્યારે જામનગર મહાનગરપાલિકાની પરિસ્થિતિ એ છે કે રોડ ઉપર હોય તો માણસ સુરક્ષિત નથી, ને પશુઓને જો એના ડબ્બામાં લઈ આવે તો પશુ સુરક્ષિત નથી. આમાં 100 એ 100% જે ઘાસચારો આપવામાં આવેલો છે તેમાં ભાજપના લગતા કોન્ટ્રાક્ટરોને જ કામ આપી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અને આ રાડા ખાઈને પશુઓના મૃત્યુ થઈ શકે છે. તમે જુઓ છો કે પશુ એ મૃત હાલતમાં પડેલા છે. તાત્કાલિક ધોરણે કમિશનર સાહેબને અમારું વિપક્ષ દ્વારા આજ કમિશનર સાહેબની પણ કચેરીએ મુલાકાત લેવામાં આવશે, ને જે આ ખોરાક આપવામાં આવે છે પણ કમિશનર સાહેબની કચેરી લઈ જવામાં આવશે, ને તાત્કાલિક ધોરણે આના પર કાર્યવાહી કરવા માટેના કાર્યો કરવામાં આવશે. જામનગરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. આજે એ સિલસિલામાં શહેરના વિવિધ જાહેર સ્થળોએ સ્થાપિત મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ કરવામાં આવી હતી. લાલ બંગલા પાસે મહારાણા પ્રતાપ સર્કલની મહારાણા પ્રતાપની પ્રતિમા, સુભાષ બ્રિજ પાસે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા, ડીકેવી સર્કલમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા, ચોલી બંગલા નજીક ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા, કોર્પોરેશન સંકુલ પાસે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તથા હવાઈ ચોક પાસે સત્યનારાયણ મંદિર રોડ પર ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી હતી. જામનગરના ચેલા ગામ પાસે આવેલ ગુજરાત ગેસ સ્ટેશન પર આતંકવાદી હુમલાથી ગેસ લીક થયાની ખબર વહેતી થતાં સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સંબંધિત તમામ સુરક્ષા ટુકડીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આતંકવાદીને ઝડપી લઈ બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. આખરે સમગ્ર ઘટનાક્રમ મોકડ્રીલ જાહેર કરવામાં આવ્યો હતો. જામનગરમાં હાથી કોલોનીમાં આશાપુરા ગરબી મંડળ દ્વારા 4 દાયકાથી પણ વધુ સમયથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. અહીં બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવતા ડાકળા રાસની આગવી લોકપ્રિયતા છે. લોકો ખાસ આ રાસની હાળવા અહીં આવે છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.